આજે આપણે ડેવલપમેન્ટ ઓફ સરફેસનો પ્રિઝમના ડેવલપમેન્ટનો પ્રોબ્લેમ જોઈશું. તો આપણે આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી ભાગનું ડેવલપમેન્ટ કરવાનું છે. બે એજ વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? 30. આ બાજુથી કોર્નરમાં રેડિયસ કેટલી છે? 30. ટોટલ હાઇટ કેટલી છે? 70. તો આપણે મિત્રો પ્રેક્ટિકલી જોઈશું કે કઈ રીતે સ્ટાર્ટ કરાય ડ્રોઈંગ. તો સૌથી પહેલાં એક રેફરન્સ લાઇન આપણી પાસે હોવી જરૂરી છે. તો માનો કે એ રેફરન્સ લાઇન હું પેજના બોટમથી બારે લઉં છું. તો એવી જ રીતે આ સાઈડ પેજના બોટમથી બારે લીધી. હવે આ બે લાઇનને હું કનેક્ટ કરીશ. એટલે આ કેવી થશે? એક રેફરન્સ લાઇન તરીકે કામ કરશે, જેથી આપણું ડ્રોઈંગ છે એ આડું અવળું ન લાગે. આ રેફરન્સ લાઇન આખે આખા પેજમાં ડ્રો કરી લેવી. હવે કોઈપણ ડ્રોઈંગનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે સેન્ટર લાઇન બનાવશું, જે આપેલી રેફરન્સ લાઇનને 90 ડિગ્રીએ હોવી જોઈએ. તો લોંગ ડેશ, શોર્ટ ડેશ, લોંગ શોર્ટ, લોંગ શોર્ટ, લોંગ શોર્ટ, આવી રીતે એક રેફરન્સ લાઇન આ સેન્ટર લાઇન ડ્રો કરી. હવે આપણે જોયું કે ટોટલ ડિસ્ટન્સ બે એજ વચ્ચેનું 30 છે. તો આ સેન્ટર લાઇનથી લેફ્ટ સાઈડ 15 અને રાઇટ સાઈડ 15, એવી જ રીતે 70ની હાઈટ લઈ આ 70નું પોઈન્ટ માર્ક કર્યું. હવે તેમાં પણ એ જ રીતે લેફ્ટ સાઈડ 15 અને રાઇટ સાઈડ 15. હવે આ બે લાઇનને જોડી દેશું. સેન્ટર લાઇન આગળ રોલર સ્કેલ રાખો અને 15 લાઇન જોડી દો, જે હવે ડાયરેક્ટ અહીંથી જોડી શકાય છે. હવે કોર્નરની રેડિયસ 30 છે. જુઓ ડ્રોઈંગ તમને પાછું બતાડું. આ ડ્રોઈંગમાં કોર્નરથી કેટલું? 30 છે. તો સેન્ટર લાઇન 30 છે, તો સેન્ટરથી રાઇટ સાઈડ 30 અને લેફ્ટ સાઈડ 30. બીજા બે પોઈન્ટ લેવા પડશે, એટલે જ અહીં સેન્ટરથી રાઇટ સાઈડ 30 અને લેફ્ટ સાઈડ 30. તેવી જ રીતે બોટમમાં સેન્ટરથી લેફ્ટ સાઈડ 30 અને રાઇટ સાઈડ 30. હવે આ બંનેને જોડી દઈશું. બરાબર. હવે જુઓ રેડિયસ આપવાની છે કોર્નરમાંથી, તો રેડિયસ આપવા માટે આપણે પરિકરનો યુઝ કરીશું. જસ્ટ ફોર સેકન્ડ આઈ નીડ કંપાસ. વિથ ધ હેલ્પ ઓફ કંપાસ આઈ વિલ ડ્રો ધ આર્ક ઓફ 30. દેટ ઇઝ રિક્વાયર્ડ આર્ક. હવે જો આ સેટ સ્ક્વેર છે, તેનાથી 30 ડિગ્રીનો ખૂણો ડ્રો થઈ જશે. ઓલા મોટા હાથી જેવા સેટ સ્ક્વેર વાપરવાની કોઈ જરૂર નથી. તેના માટે શું કરો મિત્રો? રેફરન્સ લાઇન ઉપર સૌથી પહેલાં રોલર સ્કેલને સેટ કરો, પછી થોડો ડિસ્ટન્સ નીચે ટ્રાવેલ કરાવો, પછી સેટ સ્ક્વેર રાખો અહીંયા 30 ડિગ્રીવાળું, અને પછી ટાઈટ પકડી રાખી. અને હવે ઓટોમેટિક આ બાજુ પણ 30 ડિગ્રી થઈ ગયું છે, કારણ કે આકૃતિ કેવી છે? સિમેટ્રિકલ. તો હવે પી ભાગ છે એ તમને શું કરવાનો છે? ડાર્ક, કારણ કે એ ડેવલપમેન્ટનો ભાગ છે. બરાબર. એટલે આ મેં બ્લેક કલરની પેનથી જે કર્યું છે એ તમારે ડાર્ક ડ્રો કરવાનું છે.
कारण के एटलो भाग डेवलपमेंट नो छे। अने सेंटर लाइन पण विजिबल होवी जोईए एटले ए पण डार्क थवी जोईए। हवे मित्रों तमारे ए बधु टू बीजो इलाज एनो 4H ग्रेड नी पेन्सिल होई शके जेनाथी आछू ड्रॉइंग थई शके। हवे मित्रों आनो फ्रंट व्यू तो ड्रॉ थई गयो बराबर, एमां डायमेंशन पण आपी दईए के भाई आ एंगल केटलानो छे 30 डिग्री, आ एंगल पण 30 डिग्री, टोटल हाइट 70 छे। एरोहेड मित्रों सुधारो अने आ रेडियस छे 30। बराबर, हवे मित्रों सवाल ए थाय के आ आकृति छे फ्रंट व्यू मां आवी रीते देखाय छे तो नो डाउट ए प्रिझम ज छे અને આ બે એજ વચ્ચેનું ડિસ્ટન્સ 30 છે। તો આવું પ્રિઝમ શક્ય ક્યારે બને, જે કયું પ્રિઝમ હોય, ટ્રાયંગ્યુલર પ્રિઝમ હોય કે પછી સ્ક્વેર પ્રિઝમ હોય કે પછી પેન્ટાગોનલ પ્રિઝમ હોય કે હેક્ઝાગોનલ, તો ચોક્કસ મિત્રો આનું ફ્રન્ટ વ્યૂ ઉપરથી આપણે પ્રોજેક્શન લંબાવીને જોઈએ કે એક સાઈડનું માપ 30 છે तो पछी एनो टॉप व्यू केवो होई शके। थोड़ो ड्रॉइंग तमने देखाय एटला माटे ऊपर लई जाऊं छूं बराबर। एटले हेक्साकोन आपणे जे ड्रॉ करवाना छी ए विजिबल थाय बराबर। तो हवे આ એક આપણે ટોપ વ્યૂ માટે એક બાજુ દોરી જે સાઈડનું માપ કેટલું છે 30 મિલીમીટર છે। હવે આ બાજુ કેટલું સેટ કરવાનું છે તો 30 જ થવું જોઈએ, એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટ તો 30 થઈ ગયું મિત્રો। એવી જ રીતે આ બાજુ પણ આપણે શું કરવાનું છે, આ લાઈન ઉપર 30નું પોઈન્ટ લેવાનું છે બરાબર। હવે અહીંથી પેરેલલ લઈ જાઓ। હવે આ કોર્નર અહીંયા માર્ક થઈ ગયો તો એવી જ રીતે લેફ્ટ સાઈડ માર્ક કરી દો, પછી અહીંથી સ્ટ્રેટ લાઈન અને આ હેક્ઝાગોન પૂર્ણ કરશું, એટલે આ મિત્રો શું થઈ ગયો ટોપ વ્યૂ। તો હવે ટોપ વ્યૂમાં આપણે આ બાજુથી સ્ટાર્ટ કરશું, આને 1 નંબર આપશું અને 2 અને 3 અને 4 આ 5 આ 6, તો કોરસ્પોન્ડિંગ પ્રોજેક્શન જે ફ્રન્ટ વ્યૂમાં જાય એને 1 અહીંયા 1 પછી 2 ને 6 ભેગા છે મિત્રો, એટલે અહીંયા આપણે 2 ઉપર 6 નીચે, અહીંયા 2 ઉપર 6 નીચે। હવે મિત્રો આ સેન્ટર લાઈન ક્યાંય આવતી નથી તો એ VIP પ્રોજેક્શન છે, તો ફ્રન્ટમાં એને A અને ટોપમાં એને B નામ દઈએ છીએ। તો હવે A છે એ 1 2 3, એટલે આ પ્રોજેક્શન આપણે શું કરવું પડશે મિત્રો, લંબાવવું પડશે, જે હું રેડ પેનથી અહીંયા દેખાડું છું બરાબર, પણ રેડ પેનની બદલે પેન્સિલથી જ દેખાડી દઉં છું આ રીતે। એટલે 2 પછી જે પોઈન્ટ આવશે એને આપણે નામ આપીશું બરાબર છે, એ અને અહીંયા B। હવે જુઓ તો અહીંયા શું થઈ જશે, B આપણે એક જ સહેલું કરવા શું કરીએ છીએ મિત્રો, એક જ નામ આપી દઈએ છીએ A ઉપર A નીચે, તો IA થઈ જશે અને IA થઈ જશે, એટલે કોઈ ઝંઝટ નહીં। પછી આ 5 અને 3 કેવા છે, ભેગા છે, તો ઉપર 3 નીચે 5, અહીંયા શું આવશે, ઉપર 3 નીચે 5 અને 4 એકલો છે એટલે અહીંયા 4 ઉપર 4. હવે આ હેક્ઝાગોનની એક બાજુનું માપ કેટલું છે 30, તો ટોટલ 6 બાજુ થાય, તો 6 બાજુનું ટોટલ માપ કેટલું થશે, 6 × 18 એટલે કે 180। તો હવે ફ્રન્ટ વ્યૂથી માની લો આપણે 2નો ગેપ છોડ્યો, તો હવે 180 લેવા માટે
આપણે શું કરશું, સોલો નાની રોલર સ્કેલમાં 16 સુધી છે તો 16 ને 2 18 બરાબર. હવે ઉપરથી હાઈટ માપી લઈએ. હવેનું વર્ક તમારે મિત્રો આછું કરવાનું છે, એટલે એ આછું વર્ક હવે હું બ્લુ પેનથી કરું છું બરાબર, જે આપણો જવાબ નથી. ઉપરથી અહીંયા 70, પછી અહીંયા પણ કેટલું 70, ત્રણ જગ્યાએથી માપ લો, પછી એને જોડી દો. એટલે સિદ્ધાંતમાં જ લાઈન બને. હવે અહીંથી આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ ડેવલપમેન્ટ બરાબર. તો હવે 30-30 પોઈન્ટ માર્ક કરશું, આને પણ ડાર્ક બનાવી દઈએ. 30 30 2 60, 30 30 90, 30 4 120 અને અહીંયા 15. તો હવે રોલર સ્કેલને આ રીતે સેટ કરી પેરેલલ લઈ અને આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ લાસ્ટમાં 6 અને અહીંયા આપણે આને પૂર્ણ કરીએ. તો આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું મિત્રો? 30 × 6 = 180. તો આ માપ આપણે આપી દે યુનિડાયરેક્શનલ મેથડમાં. એરો જો હું કઈ રીતે કરું છું, એરો હેડ વ્યવસ્થિત થવા જોઈએ, યુધિષ્ઠિરના ભાલાની જેવા નહીં. હવે આને નામ આપશું, આપણે 1 થી ચાલુ કર્યું હતું તો 1 2 3 4 5 6, પાછું 1 આવવું જોઈએ. હવે 1 2 3 ગયા તો વચ્ચે કોણ આવે છે? એ. તો 2 ને 3 ની વચમાં જોવો જોઈએ, મિડલમાં અહીંયા એ આવશે. તો હવે એને લોકેટ કરવો જરૂરી છે, નહીંતર પોઈન્ટ નહીં મળે. એટલે આ એની લાઈન, પછી ટોપ વ્યુમાં જુઓ 2 A 3 4 5 6, તો 5 થી 6 જતાં પાછો એ આવે છે. તો 5 થી 6 જતાં પાછો એ, એટલે એને પણ આપણે લોકેટ કરી દઈશું અહીંયા એ બરાબર. હવે આપણે ડેવલપમેન્ટના પોઈન્ટ ટ્રાન્સફર કરીએ. તો હવે આ 1 ઉપરથી કેટલું દૂર છે? તો કે 30 એ છે, એટલે ઉપરથી 30ની લાઈન આપણે એક જોઈશે. તો એ લાઈન આપણે ડાયરેક્ટ અહીંથી જ ખેંચવાની છે. હવે સિદ્ધાંતમાં રહીએ એટલે મેં 30 એ લાઈન ડ્રો કરી છે બરાબર. તો હવે આ લાઈન ઉપર જેટલા પોઈન્ટ છે એટલા ડાર્ક કરી આવવાના. જુઓ આ પોઈન્ટ 1 મળ્યું અહીંયા અને લાસ્ટમાં મળશે 1. હવે એની ઉપર થોડે બરાબર 2 ને 6 બે પોઈન્ટ બીજા છે, તો ઉપરથી એક રેફરન્સ એકવાર લઈ લેવાય અને થોડું નીચે આવો અને 2 6 એ એડજસ્ટ કરો. તો આ લાઈન આપણે દોરી 2 6ની અને એને ડ્રોઈંગના એન્ડ સુધી જવા દો. અગાઉની લાઈનને કેવી થવી જોઈએ? બિલકુલ પેરેલલ, એટલે 1 ડેશ, પછી શું મળે? 2, અને એની લાઈનમાં કોણ છે? લાસ્ટમાં 6. અને હવે છે પોઈન્ટ અહીંયા જુઓ જોઈએ 1 ડેશ. તો આ એ વાળો પોઈન્ટ ડાર્ક કરો, આ એ વાળો પોઈન્ટ ડાર્ક કરો બરાબર. તો આપણો જવાબ ક્યાં આવશે? પહેલાં 1 2 થી એ અને પછી એ 6 થી 1. તો હવે એ રેડિયસવાળું પોઈન્ટ હોય તો એને કર્વથી જોઈન્ટ કરવું પડે. તો તમે કર્વ છે હાથેથી બનાવો છો, તો એકવાર ડેમોન્સ્ટ્રેશન જુઓ કે આ છે ફ્રેન્ચ કર્વ છે, આ કેટલું ઉપયોગી છે બરાબર. તો હવે આ ત્રણેય પોઈન્ટ આવે એવી રીતે આને એડજસ્ટ કરવાનું છે. આ ત્રણેય પોઈન્ટ આવી જવા જોઈએ. જો અહીંયા હું એડજસ્ટ કરું છું તો 1 આવે છે, 2 નથી આવતો, એ આવે છે બરાબર. હવે આગળ જઈને એડજસ્ટ કરીએ તો પણ 1 2 નથી આવતો. અંદરની સાઈડ એડજસ્ટ કરીએ તો કદાચ આવે 1 2 એ નથી આવતો. તો આમાં એક બે વાર ટ્રાયલ એરર કરવી પડે બરાબર છે. ત્રણેય પોઈન્ટ જોઈતા હોય એક સાથે તો એકવાર ટ્રાયલ એરરમાંથી પસાર થવું જરૂરી છે. ઘણીવાર
પોઈન્ટ આવી રીતે ના પણ આવે તો કાંઈ ગભરાવાની જરૂર નથી, આપણી પાસે એનો પણ ઈલાજ છે. જો હવે જો મેં શું કર્યું, આ જ વસ્તુને ઉલટાવી દીધું. હવે જો આ એક પોઝિશન આપણને એવી મળી છે કે જે નિયર અબાઉટ છે, અહીંયા 2 થી જો 2 થી એ જોઈન્ટ થઈ ગયો અને અહીંયાથી 1 થી 2 જો તો પ્રિન્ટેડ ડ્રોઈંગ લાગશે. એવી જ રીતે અહીંયા હવે અહીંયા શું કરવું પડશે મિત્રો, ઉલટાવવું પડશે. આ ઉલટાવીને જુઓ એટલે તરત જ પોઈન્ટ મળશે 2, 6 અને અહીંયા 1. જુઓ તો આ પ્રિન્ટેડ લાગે ને, ખાલી 30-40 સેકન્ડની મહેનત હતી, પણ કહો કેવો લાગશે, એકદમ પરફેક્ટ. તો આ છે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ. હવે આપણે નીચેના પોઈન્ટ જોઈએ. 1ની લાઈન તો અહીંયા ઓલરેડી છે, તો અહીંયા આપણે શું મૂકશું, 1 અને લાસ્ટમાં 1. પછી કયું છે, 2, 6, પણ એની બરાબર પાછળ જોશો તો 3, 5 એ છે. એટલે અહીંયા ધ્યાનથી જુઓ તો એક જ લાઈનમાં 4 પોઈન્ટનો જવાબ આપણને મળે છે. તો એ હું બ્લુ પેનથી ડ્રો કરીશ. પછી પાછું એને આગળ ડ્રોઈંગમાં લંબાવશું. તો આ લાઈનમાં મિત્રો કેટલા પોઈન્ટ મળેલા છે, 4 પોઈન્ટ છે. ધ્યાનથી જુઓ, 1, 2, 3, 5 અને 6. તો આ 5 જુઓ, ઉપરથી 5 અને આ 6. તો આ જોવો જોઈએ, 2, 3, 5, 6 મળી ગયા. હવે આ 4 નંબરનો પોઈન્ટ જુઓ, એ સિદ્ધાંતમાં જાઓ તો એ ક્યાં આવે છે, અહીંયા તળિયે આ 4. હવે આપણું આ ઉપરનું ટોચનું બિંદુ રહ્યું જે છે એ, તો એને આપણે પ્રોજેક્શન જમણી બાજુ લઈ જાય અને એને લંબાવી દઈ ડ્રોઈંગના એન્ડ સુધી. તો આ જવાબ આપણને એ, તો એની સિદ્ધાંતમાં જાઓ તો એ ક્યાં છે, આવી રહ્યો આ ઊભો એ આવ્યો, આ આડો એ આવ્યો, તો આ એ. એવી જ રીતે અહીંયા એ. તો આપણે હવે એ બી 1, 2, 3 એવી રીતે જોડવાનું છે. હવે અહીંયા કેવી રીતે જોડશું, તો કે આ 30 ડિગ્રીના ખૂણે કટ છે, કોઈ વળાંકવાળો કર્વ નથી, એટલે એને ફૂટપટ્ટીથી આ રીતે જોડશું. 1 થી 2, 2 થી એ થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી એ થી 6 અને 6 થી 1 અને 1 થી 5, 1 આને જોડી દો અને ડાબી બાજુ પણ 1 થી 1 જોડી દો. તો આ જે ડાર્ક કલર દેખાય છે મિત્રો, જે ખાટો જે કલર, એ બ્લેક પેનથી એ આપણો જવાબ છે. અને પરીક્ષામાં લખવું જરૂરી છે જેથી આપણું પેપર બીજા સાથી અલગ પડે. શું લખવું જરૂરી છે, આ મેથડનું નામ, નામ શું છે, ડેવલપમેન્ટ બાય મેથડ. બે જ મેથડ છે, પ્રિઝમ હોય કે સિલિન્ડર હોય. તો ડેવલપમેન્ટ બાય પેરેલલ લાઈન મેથડ હોય મિત્રો, એ લખો તો તમારી ઇમ્પ્રેશન સારી પડે. અને બીજું કોન હોય કે પિરામિડ હોય, તો ડેવલપમેન્ટ બાય રેડિયલ લાઈન મેથડ હોય. તો આપણે આજે આ પ્રોબ્લેમ પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.